क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। મહારાષ્ટ્રમાં મહાયુતિને મોટી જીત બાદ માર્કેટ ખુશખુશાલ, ગિફ્ટ નિફ્ટી 400 પોઈન્ટ વધુ ઉપર, નિફ્ટી 24,300 નજીક ખુલવાના સંકેત। એશિયન માર્કેટમાં હરિયાળી, અમેરિકન માર્કેટમાં પણ જોવા મળ્યું રેકોર્ડ ઊંચાઈ પર ક્લોઝિંગ। ક્રૂડ ઓઇલમાં ફરી આવી તેજી, $75 ને પાર બ્રેન્ટ। યુક્રેન રશિયા વચ્ચે તણાવ વધતા પાછલા સપ્તાહે 6% વધ્યો હતો ક્રૂડ। સોનાના ભાવમાં તેજી યથાવત, સેફ હેવન ડિમાન્ડ વધતા $2,700 ને પાર નીકળ્યું કોમેક્સ ગો। સેન્સેક્સમાં જેએસડબલ્યુ સ્ટીલની જગ્યા લેશે ઝોમેટો, બીએસઈ અને બીએસઈ 100 માં એન્ટર થશે જીઓ ફિનાન્શિયલ, સુઝલોન એનર્જી, સંવર્ધન મદરસન, 23 ડિસેમ્બરથી પરિવર્તન લાગુ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં, હું યશ આપની સાથે। જબરદસ્ત તેજી માટે માર્કેટ તૈયાર છે, ત્યારે આવો તમને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે ફરી એકવાર ગેપ અપ છે, શુક્રવારે જબરદસ્ત તેજી હતી અને શનિવારના જે એક ઓવરહેંગના આપણને તકલીફ હતી એ તકલીફ પણ પૂરી થઈ ચૂકી છે, તેજીના સંકેતો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટેનું એક્શન શું બની શકે, હું યશ આપની સાથે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો સમજો, જે એક ટેન્શન હતું કે મહારાષ્ટ્રમાં શું થશે, સ્પષ્ટ બહુમતી, લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી છે મહાયુતિને, અને હવે અહીંયાથી આગળ જ્યારે એક્શન હવે તેજી માટેનું બની રહ્યું છે, તમારું ફોકસ હવે એ હોવું જોઈએ કે વિદેશી રોકાણકારો શું કરે છે, તેનાથી મતલબ ઓછો, અને ભારતીય માર્કેટ્સમાં ફરી જ્યારે તેજીના સપોર્ટ આવી ચૂક્યા છે, આવી સ્થિતિમાં આજે તમારું એક્શન શું હોવું જોઈએ। મુખ્યમંત્રી કોઈ પણ બને, પણ સત્તા જ્યારે જે રૂલિંગ પાર્ટી છે કેન્દ્રમાં તેના સપોર્ટમાં આવી ચૂકી છે, તો હવે તમારું ટેન્શન મુખ્યમંત્રી કોણ બને છે તેના પર ના હોવું જોઈએ। સો પહેલી એક વાતને આપણે આઉટ ઓફ ધ વે મૂકી દઈએ। બીજો મુદ્દો, હવે તમારું કન્સર્ન શું હોવું જોઈએ, શુક્રવારે ઓલરેડી બહુ મોટી તેજી હતી, આજે જ્યારે ગેપ અપ મળી રહ્યું છે, કોઈ પણ ઘટાડો મળે છે, હવે તમારું સેલ ઓન રાઇઝની રણનીતિમાંથી બાય ઓન ડિપ્સનું ટ્રાન્ઝિશન જે છે તે થઈ જવું જોઈએ। ઓલરેડી એ શુક્રવારે જ આમ તો થઈ ગયું હતું, પણ આવો વિદેશી રોકાણકારોના સેટઅપથી હું તમને સમજાવું કે કઈ રીતે એમનું હવે કેશ માર્કેટમાં ભલે એમની વેચવાલી યથાવત રહી છે, તેમ છતાં પણ એમનું હવે ફોકસ જે છે તે કઈ રીતે ટ્રાન્ઝિટ થયું છે એ આંકડાને સૌથી પહેલાં હું સમજાવું। જુઓ, તમે જેમ મેં કહ્યું તેમ કેશ માર્કેટમાં હજુ પણ તેઓ વેચીને ગયા છે ₹1,278 કરોડ આસપાસ। હવે એમની આ વેચવાલીને તમારે બહુ ધ્યાન પર રાખવાની નથી, કારણ હું આગળ સમજાવીશ। 1,722 કરોડ DIS ખરીદીને ગયા છે અને આજે પણ હવે ખરીદશે, કારણ કે ઓલરેડી ગેપ અપ ઓપન થઈ રહ્યા છીએ, કદાચ કોઈ પણ ઘટાડો મળે છે તો ત્યાં તમને ખરીદવાની ઓપોર્ચ્યુનિટી મળશે। ત્રીજો મુદ્દો, ₹3,018 કરોડ આસપાસના ફ્યુચર્સ ખરીદીને ગયા છે। હવે જો જે મેં કહ્યું કે આને બહુ ધ્યાન નથી આપવાનું, તેનું રીઝન અહીંયા છે। નિફ્ટી ફ્યુચર્સ ખરીદીને ગયા ₹1,516 કરોડ, આપણે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ, યાદ રાખો, હું ફરી સમજાવીશ આગળ। ₹1,031 કરોડના બેંક નિફ્ટી ફ્યુચર્સ ખરીદીને ગયા છે, ઓલરેડી તેઓ બેંક નિફ્ટીમાં બહુ મોટી મંદીમાં નહોતા, એટલે ખરીદી આવી તો નિફ્ટીમાં વધારે આવી છે। પછી તો અહીંયાથી ખાસ જુઓ તમે, હવે ફિન નિફ્ટી એક્સપાયરી તો હવે છે નહીં ખાસ, 10-1 કરોડની ખરીદદારી મામૂલી। મિડ કેપ સિલેક્ટ હવે તમને મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ આપણે, ત્યારે અહીંયા તમારું નજર હોવી જોઈએ, અને આ મામૂલી વેચવાલી નેક્સ્ટ 50માં। સો આ બધા આંકડા તમારા માટે સપોર્ટિવ છે ઇન્ડેક્સ ફ્યુચર્સના। હવે હું તમને સમજાવું કે જે મેં કહ્યું કે આ કેશ માર્કેટની વેચવાલી છે તેને બહુ કન્સર્ન ન આપો, તેનું રીઝન શું છે અને શા માટે આપણે સેલ ઓન રાઇઝની બદલે બાય ઓન ડિપ્સ પર આવી રહ્યા છીએ। કારણ એ છે કે આ જે એમની વેચવાલી છે તે ઘણા બધા એડજસ્ટમેન્ટ્સ હોઈ શકે, ઘણી બધી સ્થિતિઓ હોઈ શકે, એના કારણે આ વેચવાલીને હવે બહુ મહત્ત્વ આપણે નથી આપવું। કારણ કે તમે ફ્યુચર્સમાં જ્યારે ખરીદી કરો છો તો ફ્યુચર્સની ખરીદી એ હંમેશા તમારા માટે શોર્ટ ટર્મ પોઝિટિવ ગણાય, FIIs લોંગ ટર્મ નેગેટિવ હતા, એટલે કેશ માર્કેટમાં આટલા સમય સુધી એમણે વેચવાલી કરી,
હવે એઓ શોર્ટ ટર્મ પોઝિટિવ થઈ ચૂક્યા છે અને લાંબા ગાળાની વેચવાલી પછી જ્યારે પણ એમણે ખરીદદારી કરવાની શરૂઆત કરવી હોય તો તે હંમેશા હંમેશા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કરવી પડે. અને એટલા માટે હું કહી રહ્યો છું કે આ જે બધા આંકડાઓ છે તમારા માટે થઈને તે હવે વધારે મહત્વના છે. હજુ એક મુદ્દો, પહેલાં તમે ઓપ્શન્સ પર નજર કરી લો. 32,895 કરોડ રૂપિયાની ખરીદદારી છે. FII2 ઇમેજ લઈ આવો. 32,895 કરોડની જ્યારે ખરીદદારી છે તો તેની અંદર કયા કયા ઓપ્શન્સ ખરીદ્યા, શોર્ટ કવર ક્યાં ક્યાં થયા, તમે જુઓ. સૌથી પહેલાં આ 13,137 કરોડ નિફ્ટી, 17,721 કરોડ બેંક નિફ્ટી, એટલે ઓપ્શન્સમાં હેવી હેવી ખરીદદારી શુક્રવારે થઈ છે. પછી તમે આવો 1,635 કરોડ રૂપિયાના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા, 400 કરોડ રૂપિયાના ઓપ્શન્સ અહીંયાથી મિડકેપ સિલેક્ટને ખરીદીને ગયા. અને આ સો તમે ફ્યુચર્સ પણ ખરીદ્યું અને ઓપ્શન્સ પણ ખરીદ્યું, આ બંને આંકડા જુઓ. 3,032,000 નેટ પોઝિટિવ છો તમે શોર્ટ ટર્મ માટે થઈને. એટલા માટે મેં કહ્યું કે હવે આ આંકડો છે તેને મહત્વ ન આપીએ અને શોર્ટ ટર્મ જ્યારે તમે પોઝિટિવ થઈ ગયા છો તો હવે આ આંકડોને મહત્વ આપીએ. અચ્છા, શોર્ટ ટર્મ પોઝિટિવ થવાનું હજુ એક રીઝન તમારા પાસે છે. અહીંયા ઝૂમ કરો ખાસ. આ છે 12,395 કરોડના સ્ટોક ફ્યુચર્સ અને 2,655 કરોડના સ્ટોક ઓપ્શન્સ. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સનું ક્યું તમારા માટે હંમેશા મહત્વનું શા માટે હોય, કારણ કે આ બે આંકડાઓથી તમને ખબર પડે કે હવે અહીંયાથી એમની વિદેશી રોકાણકારોની રણનીતિ કેટલી બદલાઈ, કઈ રીતે બદલાઈ. જેમ મેં અહીંયા કહ્યું કે ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદીને ગયા છે, અહીંયા પણ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદીને ગયા છે. મતલબ સાફ છે કે આ બંને ગણતરીને જોતા તમારા માટેનું ફોકસ હવે જે હોવું જોઈએ તે આ હોવું જોઈએ. 12,395 કરોડ રૂપિયા આ જે આંકડો છે તે બહુ મોટો છે. આટલી મોટી ખરીદદારી રીસેન્ટ પાસ્ટમાં તેમણે કરી નથી અને જે શુક્રવારે આટલી મોટી ખરીદદારી કરી તેના માટે આપણે કહી રહ્યા છીએ કે એટલીસ્ટ ગુરુવાર જ્યાં સુધી તમારી મંથલી એક્સપાયરી નથી આવી જતી ત્યાં સુધી હવે તમારે મંદી બાબતે વિચારવું ના જોઈએ. બાય ઓન ડીપની સ્ટ્રેટેજી હોવી જોઈએ. સો એટલા માટે આ અચ્છા ઓપ્શન્સ પણ તેઓ લોંગ કરીને ગયા. મતલબ સાફ છે આ બધા જ જે આંકડાઓ છે ફ્યુચર્સ ઓપ્શન્સના, ચાહે તમે ઇન્ડેક્સ જુઓ કે ચાહે તમે સ્ટોક્સ જુઓ, આ બધા તમને ખરીદદારીના ઇન્ડિકેશન આપી રહ્યા છે. સો એટલા માટે આપણે નિયર ટર્મ પોઝિટિવ થઈ ગયા. અચ્છા, તમારો વિક્સ જે છે તે ખાસ ભલે શુક્રવારે વધીને ગયો હોય, 16-10 પર આવી ગયો હોય, પણ વિક્સને હવે કુલ ઓફ થવું પડશે, કારણ કે હવે અહીંયાથી તમારો ઇવેન્ટ રિસ્ક પૂરો થઈ ગયો છે. હવે તમે મંથલી એક્સપાયરીનું ઇવેન્ટ ગણો તો પણ એ વિક્સનું લગભગ 0.5નું એક બેઝ ગણવાનો થાય. હવે એ 0.5ના બેઝ માટે થઈને પણ તમે 16ને નીચેનો આજે વિક્સનો ક્લોઝ આપશો તે લગભગ ફાઇનલ છે. આવી સ્થિતિમાં વિક્સ આજે ઘટશે, ઓલરેડી ઘટીને જ ખુલશે અને કદાચ 15ને નીચે ક્લોઝ આપવાનો પણ અટેમ્પ્ટ થઈ શકે છે. તો વિક્સને ઘટવું છે, શોર્ટ કવર ઓલરેડી થઈ રહ્યા છે, ફ્યુચર્સ ઓપ્શન્સ બધું જ લોંગ છે, એટલે હવે તમારા માટે શોર્ટ માટેની જગ્યા એટલીસ્ટ આ એક્સપાયરી માટે ગુરુવાર સુધી નથી. ડિસેમ્બરમાં ફરી એકવાર એમની સ્ટ્રેટેજી શું છે તે આગળ આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે ફિલહાલ આ જે એમની સેલ્સના આંકડા છે તેને તમે એક વખત ભૂલી જાઓ. હવે તમારો નિફ્ટીનો ક્લોઝ હતો 907. તમે ઓલરેડી અત્યારે જે મજબૂતી સાથે ખુલવાના છો તે મજબૂતી લગભગ 400 પોઈન્ટની છે, એટલે તમે 23,300ને નજીક ખુલવા જઈ રહ્યા છો. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ લઈ આવો. 300 પોઈન્ટની મજબૂતી એટલે તમે ઓપન થવો છો 24,300 આસપાસ, જે તમારું લેવલ લગભગ આ જે લાઇન છે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં લઈને આવે. તમારા માટે મેઇન પ્રોબ્લેમ શું હતો? મેઇન પ્રોબ્લેમ હતો કે આ 200 દિવસની મૂવિંગ એવરેજ જે અહીંયા બને છે તેને આસપાસ તમે છેલ્લા 5-1 દિવસથી ટ્રેડ કરી રહ્યા હતા, બરાબર. હવે એ જગ્યાએથી સપોર્ટ લેવાની વાત આપણે ઘણા સમયથી કરી હતી કે ભાઈ અહીંયાથી સપોર્ટ લઈ શકે, ભલે આટલા દિવસનું કન્સોલિડેશન બતાવી દીધું તમે અને ત્યાંથી હવે આ બાઉન્સ શુક્રવારે ઓલરેડી બતાવી ચૂક્યા છો. એટલે શુક્રવારે શું થયું? શુક્રવારે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ અને આ 10 દિવસની મૂવિંગ એવરેજ એ બંનેને ઉપર તમે ક્લોઝ આપી દીધો, એટલે તમારા માટે હવે આ 20 દિવસની મૂવિંગ એવરેજ મહત્વનું લેવલ થાય, જે છે 24,019. હવે આજે શું થઈ રહ્યું છે? આજે તમે 400 પોઈન્ટના ગેપ અપ ઓપન થઈ રહ્યા છો, એટલે તમારું ઓપનિંગ જ 300નું છે. જો તમે 300ને ઉપર ખુલી રહ્યા છો તો ઓલરેડી આ જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે તો તમે રિક્લેમ કરી લીધી અને ઇનફેક્ટ તમારી ઓપનિંગ અહીંયા થશે. હવે કેન્ડલ તમારી અહીંયા બની રહી છે, એટલે તમારા માટે મેઇન બેન્ચમાર્ક લેવલ જે બને છે તે છે 331. એટલે આજના દિવસે તમે આને નીચે જાઓ અને આ લેવલની વચ્ચે તમારા માટે એક બાય ઓન ડીપની જગ્યા બને છે. ઓપનિંગ બાદ જો કોઈ ઘટાડો તમને મળે તો સૌથી પહેલાં તો તમારે આ લેવલને લક્ષ્ય રાખી, આ લેવલને સ્ટોપ લોસ રાખી 200, 100 જે કોઈ પણ જગ્યા મળે ત્યાં તમે ખરીદદારી કરો. જો એવું નથી થતું અને ફર્ધર શોર્ટ કવર થાય છે તો પછી 331 તમારો સ્ટોપ લોસ બની જાય અને પછી આ જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે એ 50 દિવસની મૂવિંગ એવરેજ તમારું રેઝિસ્ટન્સ બને, જે છે 417. સો
હવે તમારા માટે ઉપરના સ્તરો પર આ જગ્યા બની રહી છે, ઉપર 470 આસપાસ. પણ હા, નફો બુક કરવા માટે થઈને ઉતાવળ ન કરવાની પણ જગ્યા બનશે, કારણ કે આટલું મોટો ગેપ અપ છે. માર્કેટ ગેપ ફિલ કરવા માટે થોડું કુલ ઓફ થાય, અચ્છા ન પણ થાય તો પણ તમારા માટે ઉપર તરફ 500 સુધીની જગ્યા ખુલ્લી છે, 470 અને મેક્સિમમ 500, કેમ કે હજુ પણ શોર્ટ કવર ટ્રિગર થઈ શકે છે. તો આવી સ્થિતિમાં લેવલ તમારા માટે ક્લિયર છે. તમારો સ્ટોપલોસ હવે 24,019 બની ગયો છે, કેમ કે ગેપ અપ જ ઓપન થશો. ક્લોઝ તમારું 24,000 નીચે હતું, એટલે એક વખત 24,000 સુધી આવવાની કોશિશ જો કદાચ પણ નિફ્ટી કરે છે તો તમારા માટે આ સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ બનતી જોવા મળે. મંદી માટે આપણે હવે જગ્યા બહુ ઓછી જોઈ રહ્યા છીએ અને તમારું બહુ સ્ટ્રોંગ બેઝ, પોઝિશનલ બેઝ તમારું આ 200 દિવસની મૂવિંગ એવરેજ બની ગઈ. ઇનફેક્ટ 10 દિવસની મૂવિંગ એવરેજ બની ગઈ, જે 23,765 અને 23,500 થાય છે, એટલે હવે બહુ દૂર થઈ ગયા છે. ઉપર તમે 500 પોઈન્ટ બીજાની આપણે વાત કરી રહ્યા છો અને 400 પોઈન્ટની તો મજબૂતી આજે ઓપનિંગમાં છે. સો આ હવે બધા સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયા. કદાચ પણ હજુ જો માર્કેટ નીચે આવે તો આ 700 અને એ બધા જ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે તમારા. અને ઇનફેક્ટ આ જે 900નો ક્લોઝ હતો તમારો, એ પણ બહુ સ્ટ્રોંગ સપોર્ટ બની જાય ટેકનિકલી. સો હવે તમે ધીરે ધીરે ઉપર તરફ જઈ રહ્યા છો. 400 સુધીની જગ્યા તો આપણે જોઈ જ રહ્યા છીએ અને કદાચ પોસિબલ છે કે આ જો સુપર ટ્રેન્ડ તમારા છે જે થાય છે લગભગ 287, તેને ઉપર જ આજે ખુલો છો, એટલે વિચારો ડેઇલી ચાર્ટ પર તમારા સુપર ટ્રેન્ડને કન્વર્ટ કરીને તમે જ્યારે ઉપર જઈ રહ્યા છો તો એ ક્લિયર કટ આજથી તમને બાય ઓન ડિપ્સનું માર્કેટ બતાવે છે. મેં એટલા માટે શરૂઆતમાં કહ્યું કે હવે સેલ ઓન રાઇઝની જગ્યા નથી, હવે બાય ઓન ડિપ્સની જગ્યા છે. સો શરૂઆતમાં એક વખત આ જે સુપર ટ્રેન્ડ છે 287, ત્યાંથી થોડું રેઝિસ્ટન્સ મે બી પોસિબલ છે કે નિફ્ટીને જોવા મળે, ઘટાડો કોઈ આવે. જેમ આપણે કહ્યું તેમ આ 20 દિવસની મૂવિંગ એવરેજ છે, જે થાય છે 287 અને ત્યારબાદ 24,019 આસપાસ. 200થી રિજેક્શન આવે કોઈ તો 24,000ના સ્ટ્રોંગ સપોર્ટ સાથે તમે ફરી એકવાર બાય કરી શકો. આ છે ઇન્ટ્રાડે. પોઝિશનલી જ્યાં સુધી વાત આવે છે, હવે FIIsની વેચવાલી ભલે કેશ માર્કેટમાં હોય પણ ગુરુવાર સુધી તમને જગ્યા બને છે કે તમે તેજી બાજુ ઊભા રહો, એટલે પોઝિશનલી તમારા માટે હવે સ્ટોપલોસ જે છે તે આ 24,000 અને ત્યારબાદ આ જે નીચેની તરફ છે તે 765, આ 10 દિવસની મૂવિંગ એવરેજ. કેમ કે 10 દિવસની મૂવિંગ એવરેજ બહુ જલ્દી ઉપર આવશે હવે. સો તમારી આ જે ટ્રેન્ડલાઇન જે બધી નીચે આવી રહી છે, મૂવિંગ એવરેજીસ નીચે આવી રહી છે, તે ધીરે ધીરે એવરેજ થઈને ઉપર આવશે, એટલે આવનારા 2-4 દિવસ હજુ પણ બહુ સ્ટ્રોંગ તેજીના સંકેતો બની રહ્યા છે. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. શુક્રવારે શું થયું? શુક્રવારે ડેફિનેટલી બહુ જબરદસ્ત શોર્ટ કવર થયા અને વન વે મૂવ આવી. ઘણા દિવસો બાદ ટ્રેન્ડિંગ દિવસ હતો ભારતીય માર્કેટ્સ માટે. દિવસની શરૂઆત અહીંયાથી થઈ અને ત્યારબાદ તમે જોયું કે એક બાદ એક જેટલા પણ સેલિંગ એફર્ટ્સ આવ્યા એ બધાને પાર પાડી અને નિફ્ટીમાં તેજી તમને જોવા મળી. સ્ટ્રોંગ કન્સોલિડેશન અહીંયા થયું, નીચે લાવવાની બહુ કોશિશ થઈ પણ એક વખત એ બધું જ રિજેક્શન મળી ગયા બાદ જબરદસ્ત તેજી તમે જોઈ. ટોપ આઉટ થવાની કોશિશ છેલ્લે કરી કે ભાઈ હવે 3 વાગ્યાનો સમય નજીક આવ્યો છે, ચલો પ્રોફિટ બુક કરો. તેમ છતાં પણ છેલ્લે તમે ફરી એકવાર શોર્ટ કવર થતા જોયા, એટલે શુક્રવારે જબરદસ્ત ઓપ્શન સાઇડ પણ સ્ટ્રેટેજી કન્વર્ટ થઈ ગઈ વિદેશી રોકાણકારોની, ફ્યુચર સાઇડ પણ તેમણે તેજી કરી લીધી છે. સો આવી સ્થિતિમાં હવે ટેમ્પરરીલી તમારા માટે સેલ ઓન રાઇઝ નથી બનતું. આજે માર્કેટ ખુલે છે ગેપ અપ, ત્યાંથી તમને કોઈ પણ જગ્યા મળે તો પણ તમારા માટે વેચવાની જગ્યા નથી. તમારે ખરીદવું જ જોઈએ અને ખરીદવા માટેનું બેસ્ટ લેવલ મેં જેમ કહ્યું તેમ આ જે તમે જુઓ છો 900, અહીંયાથી હજુ પણ ઉપર ગેપ અપ તમે ઓપન થઈ રહ્યા છો. આવી સ્થિતિમાં આ ક્લોઝનું લેવલ તમારા માટે 900-950, 24,000 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. કદાચ પણ 24,000 તોડશે તો પણ બહુ જલ્દી ઉપર ફરી એકવાર આવી જશે તેવી વાત પૂરી જોવા મળી રહી છે. સો તમારું ટેમ્પરરી રિજેક્શન 287 આસપાસ આવી શકે, જે આપણે સમજ્યા તે પ્રમાણે 287 સુપર ટ્રેન્ડ છે, એટલા માટે થઈને એક વખત રિજેક્શન જો કોઈ પણ આવે તો પણ આ જે તમારા ક્લોઝના લેવલ છે આ બહુ સ્ટ્રોંગ છે. 924,000 સારી જગ્યા છે, ખરીદો હવે અહીંયાથી ખાસ. ટેમ્પરરી ગુરુવાર સુધી વેચવાની જગ્યા નથી. ઓપન ઇન્ટરેસ્ટ મંથલી એક્સપાયરી છે, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળી રહ્યું છે. બેઝ તમારો શિફ્ટ થઈ ગયો છે 23,500ના સ્ટ્રોંગ સપોર્ટ પર. 24,000 પર કોલ રાઇટર્સ ઊભા છે પણ આજે તેઓ શરૂઆતમાં ફસાઈ જશે. તમારું ઓપનિંગ જ અહીંયા થઈ રહ્યું છે 24,300 આસપાસ. સો હવે સુપર ટ્રેન્ડ તમારા જે આ 287 આસપાસના છે ત્યાંથી એક વખત રિજેક્શન આવે તો અહીંયા પુટ રાઇટર્સ ઓલરેડી આજે ગેપ અપ થશે એટલે સ્ટ્રોંગ સપોર્ટ આપવાની કોશિશ કરશે, કેમકે એમને પણ 500 પોઈન્ટ ઉપર નવો બેઝ શિફ્ટ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અને અહીંયા પુટના ભાવ હજુ પણ સારા એમને મળશે વેચવા માટે થઈને. સો તેઓનો બેઝ પણ શિફ્ટ થશે. સો આજની કશ્મકશ જો કદાચ 24,000 પર કોઈ જોવા મળે તો તમે બાય કરો, કેમકે તમારો ક્લોઝ ઓલરેડી 900નો હતો, ત્યાંથી 100 પોઈન્ટ ઉપર. પણ જો તમને કોઈ ઘટાડો નથી મળતો તો સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી 100 અને 200 પર રહેશે, કેમકે અહીંયા કોલ રાઇટર્સ છે નહીં.
અને આ 300 પણ કંઈ બહુ મોટું હર્ડલ નથી. પછી સીધું 500 પર તમારો બેઝ શિફ્ટ થશે. ઓઆઈ ચેન્જથી બતાવીએ કે કઈ રીતે પુટ રાઇટર્સે સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો હતો અને કોલ રાઇટર્સે 24,000થી ઓલરેડી એક્ઝિટ લઈ લીધી. ભલે તમે 24,000ને નીચે બંધ થયા છો તેમ છતાં પણ સો આવી સ્થિતિમાં આ જે કોલ રાઇટર્સ કાચા થઈ ગયા છે 700, 600, 500 આ બધામાંથી કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે તે ક્લિયરલી બતાવે છે. હવે અહીંયા 300 પર તેમનું એડિશન કર્યું હતું પણ આજે આ પણ જગ્યા ફસાશે. નો ડાઉટ શરૂઆતમાં તેમનો હાથ ઉપર રહેશે પણ જો હજુ પણ કોઈ શોર્ટ કવરિંગ આવે છે તો તે બેલેન્સ પુટનું હવે અહીંયાથી રાઇટિંગ તરફનું વધારે જશે. સો એટલા માટે આ જે બહુ સ્ટ્રોંગ કોન્ફિડન્ટ પુટ રાઇટર્સ આવ્યા છે આટલું લગભગ 40 લાખનું એડિશન તમે અહીંયા એક્સપેક્ટ કરો. આ છે 24,000 તમારા માટે, રાઈટ? સો 24,000માં જે 9-8 લાખનું એડિશન અહીંયા થયું હતું તે બીજા 40-1 લાખ આજે અહીંયા આવી શકે છે. અને હવે તો મંથલી એક્સપાયરીમાં છીએ આપણે. સો પુટનો આટલો સ્ટ્રોંગ સપોર્ટ આવવા પર તમારો બેઝ હજુ પણ ફોરવર્ડ શિફ્ટ થશે અને તેના માટે પછી 24,500 એક નાનકડું હર્ડલ તમારા માટે બનતું જોવા મળશે. વાત થઈ નિફ્ટીની, આવો હવે બેંક નિફ્ટી પર ફોકસ કરીએ. બેંક નિફ્ટીમાં શું થયું? બેંક નિફ્ટી ઓલરેડી નિફ્ટી કરતાં તો પોઝિટિવ હતો. બેંક નિફ્ટીએ પોતાની 200 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટ લઈ અને બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બતાવ્યા ત્યાંથી નીચેના સ્તરો પર કે નથી તોડવું, નથી જ તોડવું. અહીંયાથી પણ તમે સપોર્ટ આ કેન્ડલમાં લઈ લીધેલા હતા. 10 દિવસની મૂવિંગ એવરેજ અને 20 દિવસની મૂવિંગ એવરેજ તમે જુઓ, નિફ્ટી 20 દિવસની મૂવિંગ એવરેજ આજે પહોંચશે. બેંક નિફ્ટી ઓલરેડી 20 દિવસની મૂવિંગ એવરેજને શુક્રવારે સ્પર્શી ચૂક્યો હતો પણ સમહાઉ ક્લોઝ જે છે તેને નીચે આવ્યો. 20 દિવસની મૂવિંગ એવરેજ અને આ જે તમે બ્લેક લાઇન જુઓ છો તે છે 100 દિવસની મૂવિંગ એવરેજ. સો બેંક નિફ્ટી ઓલરેડી વધારે સ્ટ્રોંગ છે અને તે વધારે ઉપર જવાની કોશિશ અહીંયાથી કરી રહ્યું છે પણ બેંક નિફ્ટી હજુ પણ એમના સુપર ટ્રેન્ડ બહુ દૂર છે. સો બેંક નિફ્ટી માટે ટેકનિકલ બહુ મોટું રેઝિસ્ટન્સ હજુ પણ દૂર છે. બેંક નિફ્ટી હજુ પણ તમને મોટી તેજી બતાવી શકે છે પણ પ્રોબ્લેમ અહીંયાથી ખાસ એક જ છે કે બેંક નિફ્ટી જે છે તેને HDFC બેંક અને SBI બંનેનો સાથ મળી જાય, ICICI વગેરેનો સાથ મળી જાય તો કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. હવે HDFC બેંક માટે હજુ પણ એ જે 1790 આસપાસનું એક નાનકડું હર્ડલ હવે નાનકડું બની ગયું છે. એ એક વખત પાર થઈ જાય ત્યારબાદ તમને આ તરફની આગળ તેજી આવતી જોવા મળશે. સો બેંક નિફ્ટી માટે મહત્વના લેવલ્સ કયા છે? આજે તમે ઓલરેડી 400 પોઈન્ટની નિફ્ટીમાં તેજી જુઓ છો તો 801 પોઈન્ટ આસપાસની તેજી જે છે તે તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે. તમારો ક્લોઝ 51,100નો છે. 800 પોઈન્ટ આસપાસ એટલે સીધા તમે 52,000 આ લેવલ આસપાસ આવવા જઈ રહ્યા છો. મતલબ આ કેન્ડલનો જે હાઈ તમારો બન્યો હતો ત્યાં સુધીનું અટેમ્પ્ટ આજના દિવસે થવા જઈ રહ્યું છે અને આ બધી જ મૂવિંગ એવરેજીસને તમે ક્રોસ કરી જશો. 10, 20, 50, 100, 200 બધી મૂવિંગ એવરેજીસથી ઉપર તમે આવી ગયા. સો તમારું હવે સુપર ટ્રેન્ડનું જે લેવલ છે તે ખાસ ધ્યાન પર રાખવાનું થાય અને તે છે 52,445. આ તમારા માટે એક હર્ડલ બને ઉપરના સ્તર ઉપર. ત્યાં સુધી લગભગ કોઈ હર્ડલ હવે બનતા નથી. અને આ જે કેન્ડલનું હાઈ બન્યો હતો એ હાઈ પણ લગભગ 250 આસપાસ થાય છે. સો 52,000ની ઉપર નીકળ્યા બાદ તમારા માટે આ બે નાનકડા હર્ડલ છે કે જેને ધ્યાન પર રાખવાના થાય. ફરી એકવાર જો 52,000ને નીચે આવો તો 51,500 તમારા માટે બહુ સ્ટ્રોંગ બાય ઝોન બની જાય. કેમ કે 51,500 જે છે તે તમારા અહીંયા આવી જાય છે. આ 200 દિવસની મૂવિંગ એવરેજ, આ 50 દિવસની મૂવિંગ એવરેજ જે છે 450-500, એક વખત જો કોઈ પણ કુલ ઓફ આવે તો 51,500 આસપાસથી ફરી એકવાર જગ્યા તમારા માટે બની શકે છે. બેંક નિફ્ટી આમ પણ નેટ પોઝિટિવ હતું, હજુ પણ થઈ શકે છે. થોડું મેબી પોસિબલ છે કદાચ જો સાઇડવેઝ જવાની કોશિશ કરે, કેમકે નિફ્ટીમાં વધારે એક્શન છે. બેંક નિફ્ટીને થોડું જો સાઇડમાં જવું હોય, કેમકે બેંક નિફ્ટીનો સાથ મળે તો જ નિફ્ટી આગળ વધશે. એટલે એવું પણ નથી કે બહુ વધારે વેચવાલી અહીંયા આવે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે ઉપર તમે સુપર ટ્રેન્ડને ટેસ્ટ કરવાની કોશિશ કરો, ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. અને HDFC બેંક જો 1790ને પાર હવે વધારે કોન્ફિડન્ટલી આગળ વધી જ જાય છે, કેમ કે આટલો સમય એમણે ટ્રાય કરી અને 1790થી રિજેક્શન આવ્યા છે, તો પછી તમે સુપર ટ્રેન્ડથી આગળ પછી વધારે તેજી તરફ જઈ શકો તેવી પૂરી શક્યતા પણ અહીંયાથી ખાસ બની રહી છે. સો નવેમ્બર મહિનાના હાઈ આપણે આજે બનાવીશું બેંક નિફ્ટીમાં, તે વાત પાકી તમને જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળ્યું કે અહીંયા પણ જબરદસ્ત તેજી આવી. તમારા ટ્રેન્ડ ઓલરેડી ગેપ અપ ઓપન થયા ત્યારબાદ જોવા મળ્યા હતા. સો જુઓ, તમે માર્કેટ તમને ઓપોર્ચ્યુનિટી આપશે શરૂઆતમાં. કોઈ પણ ઘટાડો આવે છે એ સારી જગ્યા તમારા માટે બનશે. સુપર ટ્રેન્ડના રેઝિસ્ટન્સથી તમને થોડું રિજેક્શન ડેઇલી ચાર્ટના હિસાબથી આવશે તો ત્યાં તમે ખરીદો તો વધારે યોગ્ય જગ્યા બને. પછી તેજી જે છે તે આવતી રહેશે. HDFC બેંક, SBI, ICICI બેંક બધા ફોલો કરાવતા રહેશે. સો એ તેજીના ચાન્સીસ તો બની જ રહ્યા છે. અને ઓલરેડી આ 51,200 એટલે તમારું તો ગેપ અપ ઓપનિંગ જ 51,800થી પણ ઉપર થવાની છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ બની રહ્યા છે કે ચાર્ટ તમને ઉપર તરફ લઈ જાય. ફર્ધર બસ હવે HDFC બેંકનું એ રિજેક્શન છે તેને પાર જવાની કોશિશ આજે જોવાની રહેશે.
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કેમ કે અહીંયા પણ મંથલી એક્સપાયરીનું સેટઅપ હવે જે છે તે ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તમારા બેઝિસ બધા આ જુઓ, અહીંયા 51,000 પર હજુ કોલ રાઇટર્સ ઊભા છે. સો આ 51,000ના કોલ રાઇટર્સ આજે ફસાશે 51,800 તરફ તમે જઈ રહ્યા છો, રાઈટ? સો 52,000ના કોલ રાઇટર્સની સ્ટ્રેન્થ આજના દિવસે ટેસ્ટ થવાની છે. એટલા માટે મેં કહ્યું કે 51,500 પર જે પુટ રાઇટર્સ આવી જશે તે તમને બેઝ આપશે. થોડો ઘટાડો આવે ત્યાં ખરીદો અને ફરી 52,000 તરફના તમારા લક્ષ્ય હોવા જોઈએ. પોઝિશનલી પણ તમારો બેઝ જે છે તે 51,000ના સ્ટ્રોંગ સપોર્ટ પર આવી ચૂક્યો છે. સો પોઝિશનલી તમારા 51,000ના સપોર્ટ હોવા જોઈએ, સ્ટોપ લોસ હોવા જોઈએ, અને આ તરફ તમે 52,000ને પાર હવે નીકળવાની કોશિશ કરશો. સો આ કોલ રાઇટર્સ હજુ પણ કોઈ પુશ આપે છે કે નહીં એક વખત તે જોવાનું રહેશે, નહીં તો પછી નોકઆઉટ પણ છે એમને પણ મળી જશે. અને આ બધા જ શોર્ટ કવર આજે હજુ થવાના બાકી છે. 51,000ના 51,500ના આ બધું શરૂઆતમાં થશે. 800 પોઈન્ટ બેંક નિફ્ટી મજબૂત થવાનો છે ત્યારે, તો આ સ્થિતિ. સો તેજી કાયમ રહેવાની છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની પણ વાત કરી લઈએ ફટાફટ. અહીંયા જો તમે આ શોર્ટ કવર થયા હતા 51,000માં, ઓલરેડી શોર્ટ કવર થયેલા છે, 50,500માં પણ થયેલા છે. આ તરફ બહુ કોન્ફિડન્ટ એડિશન ક્યાંય નથી. જુઓ 51,700 પર થોડું હતું જેને આસપાસ જ તમે આજે ઓપન થવાના છો. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે એક વખત 52,000 જે આ સ્ટ્રાઇક થાય છે અહીંયાથી, ખાસ આ 52,000માં જુઓ તમે અહીંયા શોર્ટ કવર થયેલા છે, પુટમાં થોડું એડિશન છે, તો ઓલરેડી અહીંયા તમને એક વખત થોડું ટ્રેક્શન આવતું જોવા મળી શકે છે. મૂડ ક્લિયર છે, બાય ઓન ડિપ્સ કરવું છે. જે કોઈ પણ તમને ઘટાડો મળવાનો હોય તે ઘટાડામાં એક વખત ખરીદદારી કરો, એ વધારે સારી જગ્યા તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો કેશ માર્કેટમાં ભલે એમને થોડું વેચવું હોય તો વેચી લેવા દો, કેમકે શોર્ટ ટર્મ માટે તેઓ પોઝિટિવ થઈ ગયા છે. ફ્યુચર્સ, ઇનફેક્ટ સ્ટોક ફ્યુચર્સ બહુ અટ્રેક્ટિવ છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે આજે HDFC બેંક તમને એક વખત સરસ તેજી બતાવે, અને તેના દમ પર રિલાયન્સના દમ પર નિફ્ટી બેંક નિફ્ટી બંને હજુ પણ વધારે સારી તેજી બતાવી શકે છે. બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી આ ચર્ચા આગળ વધારીશું. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સારી મજબૂતી હજુ પણ બતાવવાના મૂડમાં છે. સોફાર ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો એવું જ કહે છે કે 400-450 પોઈન્ટ મજબૂત થવું છે. તો આવી સ્થિતિમાં આવો નજર કરીશું કે આજનું સેટઅપ શું હોવું જોઈએ. આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ફાઇનલી ગુડ મોર્નિંગ કહેવાનું અઠવાડિયું જે છે તે આવી ચૂક્યું છે. શુક્રવાર બહુ અમેઝિંગ મૂવ આપી, અને આજે પણ સારી મૂવ માટેની તૈયારીઓ છે. ઘટાડે બાય કરશો, શું કરશો, અને 400 પોઈન્ટના ગેપમાં સસ્ટેનેબિલિટી પહેલા તો કેટલી છે તે ખાસ સમજવું છે. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. યસ, ડેફિનેટલી ગુડ મોર્નિંગ જી. આજે શરૂઆત આપણને જોવા મળી શકે છે. જે રીતે નિફ્ટી એફ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગ મૂવ બતાવ્યો હતો, અને નેક્સ્ટ ડે આપણે જોયું કે એસેમ્બલીના રિઝલ્ટ જોવા મળ્યા હતા મહારાષ્ટ્ર સ્ટેટના. તો એ હિસાબે આપણે જોયું કે એક ઓલરેડી માર્કેટમાં એક ડિસ્કાઉન્ટ પ્રાઇસ વાઇઝ જોવા મળી રહ્યું હતું, અને જે રીતે આપણે જોયું તો NDA ની જે રીતની બેઠક આપણને આવતા જોવા મળી છે એક સરપ્રાઇઝિંગ હતી ઘણા લોકો માટે. ઇવન પોલિટિકલ પર્સન પણ કહ્યું છે કે એક સરપ્રાઇઝિંગ આપણને રિઝલ્ટ જોવા મળ્યા હતા. તો સૌથી પહેલાં જે આજે ગેપ અપ ઓપનિંગ છે, તો એ એક સ્ટ્રોંગ બજાર માટે એક રિવર્સલ સંકેત ઓલરેડી શુક્રવારે મળી ચૂક્યા હતા. બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 23,300-23,350. આપણે જોયું તો આ લેવલ્સ પાસે આપણે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન્સમાં અટેમ્પ્ટ કર્યા, એની નીચે આપણે ટ્રેડ કરી અને લગભગ 23,000 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે. પરંતુ એ રીતે નીચેના બ્રેકઆઉટ જોવા નહોતા મળ્યા. ઇવન જે આપણે બેડ ન્યૂઝ જોયા હતા અદાની ગ્રુપ પર વેનેસડે થર્સડે, તેમાં પણ આપણે જોયું કે એક નવો લો ફોર્મ કર્યો, પરંતુ માર્કેટ ઓવરઓલ એન્ડ ઓફ ધ ડે રિકવરી જોવા મળી રહી હતી. તો પ્રાઇસ સ્ટ્રક્ચર વાઇઝ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક્ઝોશન મોડ દેખાઈ રહ્યો હતો. પ્રાઇસ વાઇઝ એક્ઝોશન ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું હતું, અને ફ્રાઇડેના સેશનમાં એક રિવર્સલ જોવા મળ્યું. અને જે રીતે સેટરડે રિઝલ્ટ ડિક્લેર થયા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આપણે એક મજબૂતીથી શરૂઆત કરીએ. ફ્રાઇડે આપણે યોમિક જોડે પણ વાત થઈ હતી કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 24,000ના લેવલની ઉપર આપણે ક્રોસ કરીએ છીએ, બ્રેકઆઉટ કરીએ છીએ, તો હાઇએસ્ટ પ્રોબેબિલિટી છે કે 24,200-24,250 આ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. પરંતુ આજે આપણે જોયું તો એની ઉપર જ ઓપનિંગ જોવા મળીએ છે. 24,300ની અરાઉન્ડ આપણે ઓપન થઈશું, તો પોસિબિલિટી છે કે એક હજુ પણ કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ રહી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા વાઇઝ આપણે નજર નાખીએ તો 24,300ના કોલમાં એક માઇનર શોર્ટનું એડિશન જોવા મળ્યું હતું શુક્રવારે. પરંતુ આપણે ક્લોઝિંગ જોયું તો 23,800-23,900ની અરાઉન્ડ ક્લોઝિંગ હતું 905, પરંતુ ઓલમોસ્ટ 300-400 પોઈન્ટ ઉપરના કોલ રાઇટ જોવા મળ્યા હતા. એ પણ આજે મને એવું લાગી રહ્યું છે કે શરૂઆતી સેશનમાં એમાં પણ આપણને સ્ક્વેર ઓફ જોવા મળી શકે છે.
તો નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ જે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રાઇક પ્રાઇસ બની રહી છે રેઝિસ્ટન્સની ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ એ બની રહી છે 24,500. તો પોસિબિલિટી છે કે જે કોલ રાઇટર્સ છે 24,500 એક આપણાને ઇન્ટરેસ્ટ બતાવી શકે છે. અને સેમ વેમાં નીચે જોઈએ આપણે તો 24,000 પુટની અંદર ફ્રાઇડે આપણે જોયું તો એક સ્ક્વેર ઓફ જોવા મળ્યું હતું ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ. એ દર્શાવી રહ્યું છે કે પુટ રાઇટર્સ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ કોલ રાઇટર્સ. આપણે જોયું તો ઓવરઓલ આપણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મિડ સપ્ટેમ્બર પછી આપણે જોઈએ તો પુટ રાઇટિંગમાં આટલું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા નહોતું મળ્યું જે હવે આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું છે. તો પુટ રાઇટિંગનો સ્ટ્રોંગનેસ બતાવી રહ્યું છે કે માર્કેટમાં એક નીચે પ્રોપર બેઝ ફોર્મેશન છે એ સ્ટ્રોંગ છે. ગોઈંગ ફોરવર્ડ પ્રોબેબિલિટી છે કે ઉપરમાં કોલ રાઇટર્સમાં આપણને એક પેનિક જોવા મળી શકે છે અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. બંને ઇન્ડેક્સની વાત કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટી ઇન્ડેક્સની લેવલ્સ વાઇઝ વાત કરીએ તો જે રીતે 24,300 ઉપર આપણે ઓપન થઈએ છે તો પ્રોબેબિલિટી છે કે એક મોમેન્ટમ આપણે અપસાઇડ કરી શકીએ છીએ. પ્રોફિટ બુકિંગ અગર જોવા મળે છે તો બાયોન ડિફની રણનીતિ રાખવી જોઈએ. 24,200 24,150 આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બની શકે છે. તો ઘટાડે નિફ્ટી ઇન્ડેક્સમાં બાઇંગની સલાહ છે. અને જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે છે 24,000 24,100, કારણ કે આ લેવલ્સ પાસે પુટમાં પણ આપણને એડિશન જોવા મળી રહ્યું છે ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ. 24,100 ને 24,200 પાસે આપણને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળી શકે છે. નિફ્ટી ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો આજે આપણે ઓલમોસ્ટ 51,000 ઉપર ક્લોઝિંગ કર્યું હતું લાસ્ટ ટાઈમ. અને 51,000 કોલમાં એક સ્ટ્રોંગ આપણને સ્ક્વેર ઓફ જોવા મળ્યું હતું કોલ રાઇટર્સ તરફથી. તો એ બતાવી રહ્યું હતું કે પેનિક જે આપણને પેનિક માર્કેટમાં અપસાઇડ ક્રિએટ થઈ શકે છે. સેમ વેમાં આપણે પ્રાઇસ વાઇઝ પણ જોયું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ્યારે આપણે અદાણી ગ્રુપ પર ન્યૂઝ જોયા હતા બેંક નિફ્ટીમાં એક લો ફોર્મ થયો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે આપણે જોયું તો એમાં પણ એક રિકવરી સ્ટ્રોંગ જણાઈ રહી હતી બિફોર ધ ઇલેક્શન રિઝલ્ટના આગલા દિવસે પણ આપણે જોયું કે બેંક નિફ્ટી એક મજબૂતી સાથે જ આપણને ટ્રેડિંગ કારોબાર જોવા મળ્યો હતો. તો મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીમાં પણ 52,000 એક લેવલ છે, એક ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર અગર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો પોસિબિલિટી છે કે 52,500 સુધી આપણે નવા લેવલ્સ જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે બની રહ્યા છે હવે ગોઈંગ ફોરવર્ડ 51,500 અને 51,300. તો બાય ઓન ડિપ્સની રણનીતિ બંને ઇન્ડેક્સમાં રાખવી જોઈએ. તો વ્યૂ બાય ઓન ડિપ્સનો અહીંયાથી ખાસ બંને ઇન્ડેક્સ માટે બની રહ્યું છે નજર રહેશે. જલ્દી જ પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવવાના છે, એ પહેલાં જાણી લઈએ કે સ્ટોક્સ કયા કયા આજે ફોકસમાં જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો, આજે ગેપ અપ ઓપન જ્યારે માર્કેટ્સ થઈ રહ્યા છે, સ્ટોક્સ હવે આજે કયા કયા વોચલિસ્ટમાં એડ કરીશું? જી યસ, ગુડ મોર્નિંગ. આજના આપણા સ્ટોકની સૌ પ્રથમ હું શરૂઆત કરવા માંગીશ ફાર્મા સેક્ટરથી, કે જેમાં સૌ પહેલાં આપણે વાત કરીએ તો ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્માની જે યુએસની સબસિડિયરી કંપની છે કે તેઓએ ગ્લોબલ ફાર્મા સાથે અહીંયાથી કરાર કર્યા છે. જે રેસ્પિરેટરી જે પ્રોડક્ટ છે એ બનાવવા માટે તેઓ અહીંયાથી ગ્લોબલ ફાર્મા સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે. અને આ કરાર દ્વારા તેઓ અપફ્રન્ટ પેમેન્ટ અહીંયા આપશે $25 મિલિયન, અને જે બાદ ટોટલ ઓવરઓલ કંપની અહીંયાથી $90 મિલિયન અહીંયાથી ફંડિંગ અહીંયા કરતું જોવા મળશે. લાઈક આ એક અપડેટ છે કંપનીના કે જેમની સબસિડિયરી કંપનીએ ગ્લોબલ ફાર્મા સાથે કરાર કર્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એલેમ્બિક ફાર્માની. અહીંયા થોડીક નિરાશા જોવા મળી શકે છે, કારણ કે કંપનીનો જે જરોદ પ્લાન્ટ છે જરોદમાં, કે તેમાં USFDA તરફથી કુલ 5 ઓબ્ઝર્વેશન અહીંયાથી મળ્યા છે. અને જે ઓબ્ઝર્વેશન મળ્યા છે એના માટે અહીંયાથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જે 14-22 નવેમ્બરના રોજ અહીંયાથી પ્લાન્ટની તપાસ ધરવામાં આવી હતી. એટલે કે જોવાનું રહેશે કે આ જે કંપનીને જે ઓબ્ઝર્વેશન આપવામાં આવે છે કે જલ્દી તેઓ એનું નિવારણ લાવે છે કે નહીં, તેઓ અહીંયાથી નિવારણ લાઈન ક્લીન ચીટ અહીંયાથી આપવાનું રહેશે. આ વાતથી એલેમ્બિક ફાર્માની. નેક્સ્ટ આઈસા મોટર્સ રડાયા પર રહેશે. કંપની અહીંયાથી નવું અહીંયાથી મોડેલ લોન્ચ કર્યું છે, કે કંપનીએ ગોન ક્લાસિક 350 અહીંયાથી લોન્ચ કર્યું છે, કે જેમાં તેઓ અહીંયાથી એમની જે વેલ્યુ છે એ ₹2.35 લાખથી ₹2.70 લાખ તેઓ અહીંયાથી રાખવામાં આવી છે. એટલે કે આઈસર મોટર્સ અહીંયા એક રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસ. જેમ આપણે શુક્રવાર વાત કરી હતી કે જે NSEની જે સબસિડિયરી કંપની છે NSE ઇન્વેસ્ટમેન્ટ, કે તેઓ અહીંયાથી 20.31% હિસ્સો વેચવા જઈ રહ્યા છે OFS દ્વારા, જેના માટે શુક્રવારના રોજ નોન રિટેલ પાર્ટિસિપેટ કરી દો. હવે આજે અહીંયા આપણે રિટેલ રોકાણ કરવા માટે એ પાર્ટિસિપેટ કરતું જોવા મળશે. એટલે આના જે OFSની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 1550 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી રહી છે. એટલે આ વાતથી પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ભારતીય એરટેલ, કે ભારતીય એરટેલમાં જે સમાચાર છે કે જે SMP ગ્લોબલ છે, કે તેઓ અહીંયાથી એમનો જે આઉટલુક છે એ પોઝિટિવ કર્યો છે. એટલે એક સારા સમાચાર છે. SMP ગ્લોબલનું માનવું એવું છે કે આવનારા 2 વર્ષ સુધીમાં કંપની એમનો જે ગ્રોથ છે એમનું જે અનુમાન એ અહીંયાથી સારું એવું સુધારશે. સાથે સાથે એમની જે આવા જે ગ્રોથ વધશે એની પાછળનું કંપનીનું SMP ગ્લોબલનું માનવું એવું છે કે આજથી લઈને 2 વર્ષ સુધીમાં ખાસ કરીને જે ગ્રોથ વધશે
એનું કારણ એ છે કે કંપનીએ મોબાઈલ ટેરિફમાં જે વધારો કર્યો છે, ઓલમોસ્ટ વાત કરું તો 10-21% કંપનીએ જુલાઈમાં વધારો કર્યો હતો. એ કારણથી કંપનીની આવક વધશે, જેના કારણે કંપનીનો જે ગ્રોથ છે ઓવરઓલ એમાં સારો એવો સુધારો જોવા મળશે. અને આ વાતને લઈને કંપનીએ એમનો જે આઉટલુક છે એને પોઝિટિવ કર્યો છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો કોચિન સીપીઆર, કે કોચિન સીપીઆરની જે યુએસએની કંપની છે તેમની સાથે કંપનીએ એમઓયુ સાઈન કર્યા છે કે જે જેકબ રિક્સની જે ડિઝાઇન હોય અને સાથે સાથે ક્રિટિકલ ઇક્વિપમેન્ટ્સ હોય એના માટે અહીંયાથી કંપનીએ સ્પેસિફિક કરાર કર્યા છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો ઝોમેટો, આમાં જે સારા એવા સમાચાર અને સારી એક્શન જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે ઝોમેટોની કે જે 23 ડિસેમ્બરથી રોજ ઝોમેટોની બીએસસી સેન્સેક્સમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અને કે ઝોમેટો સેન્સેક્સમાં જે એન્ટ્રી થશે કોની સામે, તો જેએસડબલ્યુ સ્ટીલ, એટલે કે જેએસડબલ્યુ સ્ટીલની સામે અહીંયા ઝોમેટો એને રિપ્લેસ કરતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો ઝોમેટોમાં જ બીજા સમાચાર છે કે એમને જે શેર હોલ્ડર્સ તરફથી પણ અહીંયાથી QIP દ્વારા રૂપિયા 8,500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. એટલે આ પણ એક સારા અપડેટ છે, એટલે કે બે અપડેટ છે કે જે આજે ઝોમેટોમાં રિએક્ટ કરતું જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ ગ્લાસ સ્ટોક કે જેની ઉપર તમારે નજર કરવાનું રહેશે, કે જેમાં એનટીપીસી વિદ્યુત નિગમ તરફથી કંપનીને એલઓએ મળ્યો છે. અને આ જે સ્પેસિફિક 500 મેગાવોલ્ટ અને 1000 મેગાવોલ્ટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ બનાવવા માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે, એટલે કે એસજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ કે જેની ઉપર પણ તમારો ફોકસ આજના દિવસે રાખવામાં રહેશે. એટલે કે ઓવરઓલ આપણે દરેક જે સ્ટોકની વાત થઈ એમાં સ્વાભાવિક છે કે એમની જે ઓર્ડર રિલેટેડ કે પછી સ્ટોક સ્પેસિફિક કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે કે જેની ઉપર તમારે નજર રાખવાની રહેશે. ઓવર ટુ યસ. ઓકે, સો વ્યુ આ પ્રમાણે અહીંયાથી ખાસ. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. થઈને પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવવા લાગ્યા છે. જુઓ તમે, નિફ્ટી અત્યારે ફિલહાલ સરસ મજબૂતીના ઇન્ડિકેશન્સ આપી જ રહ્યું છે, તો તેના પર તો આપણી નજર રહેશે. 2400 આસપાસ એક વખત સેટલ થઈ જવા દો. સેન્સેક્સ પણ મજબૂતી પર છે. ડોલર રૂપીમાં તમે જુઓ તો રૂપિયો જે છે તે ખાસ થોડી મજબૂતી પર, 8 પૈસાની મજબૂતી પર છે. સો એ પણ સારી વાત છે. અને સેન્સેક્સ પણ 1.25%. સો એક વખત માર્કેટને સેટલ થઈ જવા દો, ત્યારબાદ ચર્ચા કરીશું. પણ આપણી સાથે યજ્ઞેશ છે, તો તેમની સાથે હવે સ્ટોક સ્પેસિફિક આપણી વાતચીત જે છે તેને આગળ વધારીએ. આજે જ્યારે બહુ મોટા ગેપ સાથે આપણે ખુલી રહ્યા છીએ, જે નિફ્ટીને ડ્રાઈવ કરનારા સ્ટોક્સ છે યજ્ઞેશ, તેના પર આપણા સૌ કોઈનું ફોકસ સૌથી પહેલાં આવવું જોઈએ. રિલાયન્સ, એચડીએફસી બેંક, આ સિવાય ઓટોમાં શું થાય છે, આઈટીમાં શું થાય છે તે જોવું જરૂરી છે. એક એક કરીને ચર્ચા કરીએ. પહેલાં રિલાયન્સના ચાર્ટ્સ, સર બહુ સરસ બેઝ બનાવી અને આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે, કેવા લાગી રહ્યા છે ચાર્ટ્સ? 1300 ઉપરની સસ્ટેનેબિલિટીની પણ હવે ખાસ અત્યારે ચર્ચા કરવાનો સમય આવી ગયો છે યજ્ઞેશ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયો હતો 1300 લેવલ પાસે. ઓવરઓલ જે રીતે આપણે આની અંદર પણ રિપોર્ટ જોયા છે ક્રેડિટ એજન્સીસ તરફથી કે આની અંદર આપણે એક મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. અમારો પણ એક રિપોર્ટ અમે પબ્લિશ કર્યો હતો, જ્યારે એક પેનિક સેલિંગ જોવા મળી રહ્યો હતો કાઉન્ટરની અંદર, એક પોસિબિલિટી છે હાઈએસ્ટ કે એક સ્ટ્રોંગ ફુલબેક રિલાયન્સમાં જોવા મળી શકે છે. જે રીતે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે ફોર્મ થતા જોવા મળે છે લગભગ 1220-1230 પાસે, અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે કેન્ડલસ્ટિક ફોર્મ થઈ છે એક રિવર્સલ ફોર્મેશન છે, અને એક કન્ફર્મેશન આપી રહ્યું છે કે બોટમ એક બની ચૂક્યું છે આ કાઉન્ટરની અંદર શોર્ટ ટર્મ માટે. તો હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે કે ઉપરની અંદર આપણને 1300-1320 આ બે એક રેઝિસ્ટન્સ છે, જે એક લક્ષ્યાંક તરીકે આપણે રિલાયન્સમાં રાખી શકીએ છીએ. ઘટાડે બાઇંગની સલાહ છે, અને નીચેમાં 1240નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો. ઓકે, નેક્સ્ટ હવે લઈએ એચડીએફસી બેંક. અહીંયા પણ સારી મજબૂતી, પણ લેવલ જે 1790નું રેઝિસ્ટન્સ છે તેને બ્રીચ કઈ રીતે કરીએ છીએ તેના પર નજર. અને જો એ થાય છે તો પછી બેંક નિફ્ટીનો પણ જે ઉપરની તરફ ડેઈલી ચાર્ટનો સુપર ટ્રેન્ડ બને છે 52500 ઉપર તરફ, પછી આગળ જવાની પૂરી સપોર્ટ મળી જશે. પણ આ 1790નું લેવલ અને જે FIIs ઇન્ડેક્સ, સોરી સ્ટોક ફ્યુચર્સ ખરીદીને ગયા હતા, એ બંનેનો તાળો મેળવીને તમને એવું લાગે છે કે એચડીએફસી બેંક પણ હવે એ જે 1800-1800 ઉપર નીકળવાની જે કોશિશ છે તે તરફની સફળતા જરૂરથી મળતી જોવા મળશે? ઇનફેક્ટ જે રેઝિસ્ટન્સ છે તો 1890 છે, આઈ ગેસ. હું 1790 બોલ્યો, પણ ટેકનિકલી તો એ લગભગ 1890ની સીલિંગ બની હતી, રાઈટ? એક્ઝેક્ટલી આપણે જોઈએ તો 1800 લેવલ પાસે આપણને 1790-1800 પાસે આપણને એક રેઝિસ્ટન્સ ફોર્મ થતા જોવા મળ્યો હતો. ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ જૂન મહિનામાં પણ આપણે લેવલ્સ પાસેથી વેચવાલી જોઈ હતી, ગેપ અપ ઓપનિંગ સાથે સ્ટ્રોંગ શરૂઆત જોઈ હતી, પરંતુ ઓવરઓલ આપણને નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી હતી. ગોઈંગ ફોરવર્ડ સપ્ટેમ્બર એન્ડમાં પણ આપણે ત્યાં જે લેવલ્સને રીટેસ્ટ કર્યા, અને નવેમ્બર અને ઓક્ટોબરની અંદર ઘણીવાર મલ્ટિપલ ટાઈમ્સ આપણે રીટેસ્ટ કર્યા છે. તો જે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, ડેફિનેટલી જ્યારે જ્યારે રેઝિસ્ટન્સ અગેન એન્ડ અગેન રીટેસ્ટ થાય છે તો એક વીકનેસ રેઝિસ્ટન્સની અંદર જોવા મળતી હોય છે. તો એ જ રીતે ટેકનિકલ્સને આપણે એઝમ્પશન્સ રાખી શકીએ કે 1790ના લેવલ્સ એચડીએફસી બેંક રીટેસ્ટ કરે અને આ વખતે એને બ્રેકઆઉટમાં સફળતા મળે,
તમે કહ્યું એ પ્રમાણે એચડીએફસી બેંકમાં એક બ્રેકઆઉટ થાય છે તો બેંક નિફ્ટીને ડેફિનેટલી સ્ટ્રોંગ સપોર્ટ મળી શકે છે અને 52,500 સુધીના પણ સીલિંગ ઓપન થઈ શકે છે. મારું એવું માનવું છે કે એચડીએફસી બેંકમાં એક બ્રેકઆઉટ બહુ જરૂરી છે, પરંતુ સામે એસબીઆઈ બેંક પણ એક મજબૂત જણાઈ રહી છે. જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે, ઓવરઓલ નીચેના લેવલથી પણ સપોર્ટ આપણે જોયા હતા, મલ્ટિપલ ટાઈમ સપોર્ટ આપણે રિટેસ્ટ કર્યા છે 770-780 પાસે, તો એવું લાગી રહ્યું છે કે એસબીઆઈ પણ આપણને બેંક નિફ્ટીમાં એક સ્ટ્રોંગ મુવમેન્ટ માટે એક સારું કારણ બની રહે એવું લાગી રહ્યું છે. તો બંને બેંક પર નજર રાખવી જોઈએ, પ્રાઇવેટ સેક્ટર અને પીએસયુમાં એસબીઆઈ. બિલકુલ, તો આ બંને બેંક્સ પર નજર રાખવાની સલાહ બની રહી છે, ફોકસ રહેશે. માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારીમાં છે સર, એટલે આપણે હવે સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર, યજ્ઞેશ? જે આજની જે પહેલી પસંદગી છે એ છે આપણે એસસીઆઈ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બહુ ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ તો એક રિવર્સલ જોવા મળી રહ્યું છે, પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થયો છે. લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સથી 205 પાસે સ્ટ્રોંગ સપોર્ટ હતો અને આપણે જોયું તો એક લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક અપસાઇડ મોમેન્ટમ હતું, તો કાઉન્ટરમાં આપણને 240 સુધીના ઉપર લક્ષ્યાંક જોવા મળી શકે છે. બાઈંગ કરીને ચાલવું જોઈએ. નીચેમાં 207 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. બીજું જે પસંદગી છે ઝુઆરી એગ્રોનું છે, એમાં પણ આપણે જોયું તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ હતું, 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે આપણને એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. ગોઈંગ ફોરવર્ડ આની અંદર પણ આપણને 245 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. નીચેની અંદર આપણે કાઉન્ટરની અંદર 205નો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. 205ના સ્ટોપ લોસ સાથે અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે અને એસસીઆઈ પણ તમે ધ્યાન પર રાખો, 240ને ટાર્ગેટ. સો આ બે રેકમેન્ડેશન્સ તમારા માટે થઈને, જુવારી એગ્રો 245-205 અને સાથે સાથે તમારા માટે જે સલાહ બની રહી છે બંને પર તમારી નજર હોવી જોઈએ અહીંયાથી ખાસ. બંને રેકમેન્ડેશન્સ ધ્યાન પર રાખો, જુવારી એગ્રો અને એસસીઆઈ. હવે જુઓ, માર્કેટ સેટલ થઈ ગયા, અદાણી ગ્રુપના બંને સ્ટોક્સ આજે ઓન ફાયર છે. 4.25%ની તેજી અદાણી પોર્ટમાં છે, અદાણી એન્ટરપ્રાઇઝ જે છે તે 4-1% આસપાસની તેજી તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યું છે. બીઈએલ 3.25% આસપાસની મજબૂતી છે, શ્રીરામ ફાઇનાન્સ જે છે તે 3.25% ઉપર છે. 4.25 સ્ટોક્સ એનટીપીસી ગ્રીન આઈપીઓને લઈને ફરી તૈયારીઓ ચાલી રહી છે, 2.25% ઉપર છે. એચડીએફસી બેંક જે આપણે વાત કરી હતી, 1790નું જે સીલિંગ છે એકદમ નજીક તેને, રિલાયન્સ પણ 1300ને નજીક છે, એટલે બહુ ડિસાઇસિવ જગ્યા પર માર્કેટ્સ છે. હવે અહીંયાથી તેજી માટે આ બંનેનું યોગદાન મહત્વનું રહેશે. ટ્રેન્ટ સારી મજબૂતી પર છે, ઇન્ડસઇન્ડ બેંક, બીપીસીએલ, ટાટા મોટર્સ, અમેઝિંગ મૂવ તમને અહીંયા જોવા મળશે. માત્ર અને માત્ર જેએસડબલ્યુ સ્ટીલ, હવે એ એટલા માટે કારણ કે સેન્સેક્સમાંથી એક્ઝિટ થવાની છે, એટલા માટે 5% ઘટાડો, બાકી બધી જ જગ્યાએ સારી મજબૂતી. ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, ચર્ચા યથાર્થ રાખીએ. સો બ્રેક બાદ સ્વાગત. ગેપ અપ ઓપનિંગ તમને જોવા મળવાની છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા શરૂ કરવી જોઈએ. સૌથી પહેલાં ઓરોબિંદો ફાર્મા ધ્યાન પર આવી રહ્યું છે. સમાચારોના બેઝિસ પર લગભગ 2.25% એટલે કે 21 રૂપિયાની મજબૂતી સાથે ખુલી રહ્યો છે. યુએસ સબસિડરીએ ગ્લોબલ ફાર્મા કરાર કર્યા છે, જે રેસ્પિરેટરી પ્રોડક્ટ્સ છે તે બનાવવા માટેના કરાર, અને આ સમાચાર બાદ તેજી જોવા મળી રહી છે. ઓરો ફાર્મા સાથે સર ચર્ચાની શરૂઆત કરીએ, યજ્ઞેશ. ઓરો ફાર્મામાં ઓવરઓલ ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો આપણને કન્ટિન્યુઅસલી એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું અને લગભગ લાસ્ટ 2 મંથથી આપણે સ્ટોક પ્રાઇસની અંદર એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓવરસોલ્ડ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર એક પોઝિટિવ ડાયવર્જન્સ બતાવી રહ્યા છે, એની ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. તો એક ડેફિનેટલી પુલબેક ઓરોબિંદો ફાર્મામાં આપણને અપસાઇડ જોવા મળી શકે છે. આપણે ઓલમોસ્ટ 1245 પાસે ઓપન થઈ રહ્યા છે, લગભગ 2.25%ની મજબૂતી સાથે. નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે, ઉપરમાં 1266 પાસે છે, તો એક રેઝિસ્ટન્સ 1266ના લેવલ્સ ઓરોબિંદો ફાર્મામાં આપણને આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ એ રીતે રાખવો જોઈએ કે કોઈ પણ ઘટાડો જોવા મળે છે બાઇંગ કરી શકીએ છીએ. આ લેવલથી પણ આપણે બાઇંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ અને નીચેની અંદર 1230નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં 1266 અને નેક્સ્ટ જે સેકન્ડ ટાર્ગેટ છે 1280 માટે આપણે અપ્રોચ કરવો જોઈએ. ઓકે, નેક્સ્ટ સ્ટોક સર આઈશર મોટર્સ ધ્યાન પર છે. બહુ મોટો ગેપ અપ નથી, 5% મજબૂતી જોવા મળી રહી છે. સમાચાર એ છે કે એમને નવી પ્રોડક્ટ જે ક્લાસિક 350 છે એનું થોડું કોસ્મેટાઇઝ્ડ વર્ઝન છે, ગોઅન ક્લાસિક, એટલે કે ગોવા માટે થઈને પર્ટિક્યુલરલી 2.5 લાખ રૂપિયા, 2.35 લાખ રૂપિયાથી 2.38 લાખ રૂપિયાની કિંમત છે. આ નવી પ્રોડક્ટના સમાચારને લઈને મામૂલી મજબૂતી આઈશર મોટર્સ સર.
આશર મોટરમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, લગભગ 5020 ના લેવલ પાસે. આપણે લગભગ મલ્ટિપલ ટાઈમ 3 times આપણે અહીંયા લેવલ્સ રીટેસ્ટ કર્યા છે, એની નીચે જ આજે પણ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. તો જે રીતે કાઉન્ટર એક સ્ટ્રોંગ કન્સોલિડેશન ફેઝમાં જોવા મળી રહ્યો છે અને ઘણા મહિનાથી આપણે જોઈએ તો કન્સોલિડેટ કરી રહ્યો છે અને ઓવરઓલ જે રેન્જ ફોર્મ થઈ રહ્યો છે ઉપરમાં 5050 થી નીચેની અંદર 4600-4550, તો એક 400-500 પોઈન્ટની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો અપસાઇડ બ્રેકઆઉટ પર થાય છે, ઉપરમાં આપણે 5050 કે 5100 લેવલને ક્રોસ કરીએ છીએ ત્યારબાદ એક બાઇંગનો અપ્રોચ રાખવો જોઈએ. તો અત્યારે અવોઇડ કરવું જોઈએ આઈશર મોટરમાં. ક્લિયરલી અવોઇડ નો વ્યૂ આઈશર માટે. નેક્સ્ટ સ્ટોક સર પ્રોટીન ઈ ગવ ટેક, એનએસસી હિસ્સો વેચી રહી છે 20.31% હિસ્સો ઓએફએસ થી, 1550ની ફ્લોર પ્રાઇસ છે. આજે બીજા 0.25% વધુનો ઘટાડો 1723 પર. ઓલરેડી શુક્રવારે પણ અસર હતી, ઓએફએસ ચાલુ જ છે હજુ પણ અહીંયા, અને એટલા માટે થઈને અસર આવી રહી છે. 1550નો ઓએફએસનો ભાવ છે. તમને લાગે છે હજુ પણ અટેમ્પ્ટ થોડું સેલિંગનું અહીંયા આવી શકે, બીકોઝ ઓપનિંગ જ ઘટાડા સાથે છે પ્રોટીન? જી, પ્રોટીનમાં આપણે જે રીતે હિસ્સો વેચવાના ન્યૂઝ છે અને જે ફ્લોર પ્રાઇસ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ પ્રાઇસમાં નીચે ઘટાડો જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયો હતો લગભગ 1750 પાસે, ગેપ ડાઉન ઓપનિંગ હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ મોમેન્ટમ ડાઉન સાઇડ કન્ટિન્યુ રહી શકે છે અને જે ફ્લોર પ્રાઇસ છે એનો એક ઇમ્પોર્ટન્ટ ચાર્ટ પર પણ સપોર્ટ જોવા મળી રહ્યો છે 1550-1560 પાસે. તો મારો માનવું છે કે આ લેવલ્સ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે, આવો એક વખત નજર કરી લઈએ. 24,290-91 બસ તમારા તુરંત જ 24,300ના હાઈ બની ગયા. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે સરસ મજબૂતી. સુપર ટ્રેન્ડ બાય ધ વે તોડી રહ્યા છે અત્યારે ફિલહાલ. ડેઇલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ તોડી નિફ્ટી જે છે તે આગળ વધી રહ્યો છે. મતલબ કે તમારો જે ડિસાઇઝિવ ટ્રેડ ચેન્જ થવો જોઈએ તે આજના દિવસે નક્કી થશે, એટલે આજનું ક્લોઝ બહુ જરૂરી છે. ઓપનિંગ બાય ધ વે અત્યારે ફિલહાલ 24,300 ઉપર. બેંક નિફ્ટી જુઓ તમે, 52,000 ઉપર ખુલ્યા બાદ થોડો નીચે આવ્યું છે, થોડું કુલ ઓફ સ્વાભાવિક છે કેમ કે ગેપ અપ ઓપનિંગ બાદ થોડો ઘટાડો આવે, તમારા માટે ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બની રહી છે. મિડ કેપ સ્મોલ કેપ અમેઝિંગ મૂવ, 18,100 ઉપર સ્મોલ કેપ, મિડ કેપ 56,000 ઉપર. હવે જોઈએ અહીંયા કયા પ્રકારની સ્થિતિ. વિક્સ બાય ધ વે અત્યારે શરૂઆતમાં થોડો વધ્યો છે, એટલે વિક્સને આજે કુલ ઓફ થવું પડશે. આટલી જલ્દી હવે વિક્સમાં મોટો મૂવ આવવો, જો તમે તુરંત જ શરૂઆતમાં 16.87 થી તુરંત 15.50 પર, એટલે આજે હવે 16 નીચેનો ક્લોઝ તમને મળવાનો છે, પણ 15 નીચેનો ક્લોઝ મળે છે કે નહીં વોલેટિલિટી ઇન્ડેક્સમાં તે પણ ખાસ જોવાનું રહેશે. તો ઓવરઓલ તેજી સારી છે સોફાર. અદાણી ગ્રુપના શેર્સની જે આપણે વાત કરી હતી શરૂઆતમાં તે રીતે તેજી ત્યાં કાયમ. શ્રીરામ ફાઇનાન્સ બહુ અમેઝિંગ છે મૂવ, આજે 5% ઉપરની મૂવ શ્રીરામ ફાઇનાન્સમાં છે. 3,000 સ્પર્શી રહ્યો છે સ્ટોક, 52-week હાઈ આજે 3,652 છે, તે તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. યજ્ઞેશ, ચર્ચાની શરૂઆત શ્રીરામ ફાઇનાન્સ સાથે કરીએ. નિફ્ટીનો ટોપ ગેઇનર અત્યારે ફિલહાલ, અમેઝિંગ મૂવ આજે. શ્રીરામ ફાઇનાન્સમાં ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. લાસ્ટ લગભગ 4-5 ટ્રેડિંગ સેશનમાં આપણે સેમ હાઈ ફોર્મ કર્યો છે 2870 પાસે. એની ઉપર બ્રેકઆઉટ એક સારા સંકેત કહી શકાય. આજનો ઓપન લો પણ સેમ જોવા મળી રહ્યો છે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે કાઉન્ટરમાં લગભગ 3070 પાસે જોવા મળી રહ્યો છે. તો મારું એવું માનવું છે કે અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ રહી શકે છે. કોઈ પણ ઘટાડો છે એક ઇમ્પોર્ટન્ટ બાઇંગ માટેની એક ઓપોર્ચ્યુનિટી બની રહે છે. આજનો લો જે છે ઓલમોસ્ટ અરાઉન્ડ નીચેમાં 2926 પાસે, 2920 પાસે નીચે એક સ્ટોપલોસ રાખીને એક બાઇંગની સલાહ છે. ઉપરમાં આપણને 3070 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. 3070 હજુ પણ આગળ જતા અમેઝિંગ મૂવ બતાવી શકે છે. નેક્સ્ટ ટોપ ગેઇનર છે સર M&M. વચ્ચે સમાચારો હતા પણ ખરા કે મ્યુચ્યુઅલ ફંડ જબરદસ્ત પૈસા ઠાલવી રહ્યું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં, અને જુઓ અમેઝિંગ મૂવ આજે 4%થી વધુ ઉપર સર, 3100 નીકળી ગયો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ચાર સ્ટ્રક્ચર સારા જણાઈ રહ્યા છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. 20 days મૂવિંગ એવરેજ થી આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. જે રીતે નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ છે બહુ નજીકમાં જોવા મળ્યું છે લગભગ 3210 પાસે. તો મારો એવું માનવું છે કે એક રેઝિસ્ટન્સ પાસે બાઇંગ ન કરવું છે. બ્રેકઆઉટ થાય છે તો ડેફિનેટલી એક બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અધરવાઇઝ નીચે કોઈ ઘટાડો મળે છે તો ઇમ્પોર્ટન્ટ જે પ્રીવિયસ સ્વિંગનો બ્રેકઆઉટ છે 2980 પાસે એક સારા એક લેવલ્સ બની શકે છે. 2980-3000 લેવલ્સ એક સારી ઓપોર્ચ્યુનિટી રહી શકે છે બાઇંગ ડીપ્સ માટે M&Mની અંદર. અને ઉપરમાં 3200 બ્રેકઆઉટ થાય છે તો એક બાઇંગની સલાહ છે. તો ઓવરઓલ કન્ડિશનલ બાય છે બંને તરફ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ M&M સારી મજબૂતી આજના દિવસે જોવા મળી રહી છે. ક્વિક બ્રેકનો સમય, નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી ચર્ચા આગળ યથાવત રાખીએ.
બ્રેકમાં આપનું સ્વાગત. જબરદસ્ત ગેપ અપ ઓપનિંગ ભારતીય માર્કેટ્સમાં સસ્ટેન થઈ રહી છે સોફાર, પણ સ્ટોક સ્પેસિફિક મારા ધ્યાન પર આવી રહ્યું છે ઝોમેટો, કેમ કે ઝોમેટોમાં સમાચારો છે બીએસસીમાં એન્ટ્રી મળી રહી છે ઝોમેટોને, અને સાથે સાથે સ્ટોક 5.5-5.5% ઉપર જબરદસ્ત તેજી છે. અને સામે જેએસડબલ્યુ સ્ટીલની એક્ઝિટ થઈ રહી છે, તો જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીનો ટોપ લૂઝર અત્યારે ફિલહાલ રહેશે. સો એક વખત યજ્ઞેશ તમારા સાથે ચર્ચા કરી લઈએ, 300 તરફ આગળ વધી રહ્યો છે હવે ઝોમેટો. ઝોમેટોમાં ચાર્ટ સ્ટ્રક્ચર પણ ઘણા પોઝિટિવ જણાઈ રહ્યા છે. એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન જોયું તો લગભગ 240-250 પાસે, ત્યાંથી આપણે જોયું તો હાર ટોપ હાર બોટમ અપટ્રેન્ડની એક શરૂઆત જોવા મળી રહી છે. ફરીથી ઓવરઓલ જોયું તો 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યો હતો અને એને રિટેસ્ટ પણ કરી છે, અને અત્યારે પણ પ્રીવિયસ વીકના હાઈ હતા 274 પાસે એનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે ગેપ અપ સાથે. તો ચાર્ટ સ્ટ્રક્ચર પ્રાઇસ એક્શન પોઝિટિવ છે. અમારે એવું માનવું છે કે 290-295 જે એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ ફોર્મ થયા છે, તો 290-295 લક્ષ્યાંક આપણને ઝોમેટોમાં જોવા મળી શકે છે બાઇંગની સલાહ છે. અને નીચેમાં ઘટાડા આવે તો પણ બાઇંગ કરી શકે છે આપણે. નીચેમાં 270 સુધીના ઘટાડા એક સારી ઓપોર્ચ્યુનિટી છે, અને નીચેમાં સ્ટોપલોસ જે રાખવાનો છે 265 રૂપિયાનો રાખવાનો છે 295ના લક્ષ્યાંક માટે. અચ્છા સર, હવે થોડું એક્સપાયરી સ્પેસિફિક વાત કરી લઈએ. મિડકેપ સિલેક્ટ આજે મંથલી એક્સપાયરી હવે છે એટલા માટે થઈને ખાસ એક્શનમાં છે. ઇન્ડેક્સ 12,500 ઉપર અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે 2.5% તેજી સાથે. મેક્ઝિમમ ઓઆઈ 12,500 પર કોલ પુટ બંનેની ફાઇટ ચાલી રહી છે. 23,73,000 પુટ છે અને 77.56 લાખ જે છે તે કોલ છે, એટલે હજુ પણ કોલ રાઇટર્સે અહીંયાથી ગિવઅપ કર્યું નથી 12,500 પર. એક વખત જોઈએ સર, તમને કોઈ ઘટાડો લાગે છે ઓપોર્ચ્યુનિટી બાય ઓન ડિપ્સ કરી શકાય, કોઈ ઓપ્શન સ્ટ્રેટેજી અહીંયા મિડકેપ સિલેક્ટ માટે? જે રીતે તમે ઓપ્શન ડેટાનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે, એક્ઝેક્ટલી આપણને કોલ રાઇટિંગ એક સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે. ઓવરઓલ આપણે સ્મોલર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળે છે 12,550-12,600. તો આ લેવલ્સ પર આપણને એક સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો અગર અપસાઇડ મોમેન્ટમ માટે આ રાઇટર્સને સ્ક્વેર ઓફ થવું જરૂરી છે, તો એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. શરૂઆતી સેશનમાં તો અત્યારે આપણને એવું જોવા નથી મળી રહ્યું. તો એક નીચે બાઇંગ ઘટાડો આવે છે, તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. 12,500-12,480 આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. નીચેથી બાઇંગ કરવાની એક સલાહ છે. આ લેવલ્સ પર અત્યારે બાઇંગ અવોઈડ કરવું જોઈએ. અવોઈડનો વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યું છે અહીંયા ખાસ મિડકેપ સિલેક્ટ. આજે એક્સપાયરીનો દિવસ છે, ધ્યાન રાખો. માર્કેટ સોફાર સર સસ્ટેન થઈ રહ્યા છે, કરંટ લેવલ પર ખરીદી લઈએ, કેમ કે ટોપ 300ની બની છે નિફ્ટીની. થોડો ઘટાડો આવ્યો ઉપલા સ્તરોથી, કે હજુ પણ થોડો ઘટાડો, થોડું સેટલ થવાની રાહ જોશો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? થોડી રાહ જો હિતાવહ છે, જે રીતે એક આપણને બસ જોવા મળે છે લાસ્ટ રીડિંગ સેશનમાં સ્પેશિયલી, અને આપણે જે સેટરડે જે આપણે ઇલેક્શન રિઝલ્ટના જે એક આઉટકમ જોવા મળ્યો હતો, તો એનું એક રિએક્શન અત્યારે માર્કેટમાં આપણને ઓપનિંગમાં જોવા મળી રહ્યું છે. તો એક જે મારા હિસાબે જે રિટેલ કેટેગરી છે, એક પ્રોફિટ બુકિંગ પણ દર્શાવી શકે છે. ઓવરઓલ સંસ્થાકીય પણ આપણને એક પ્રોફિટ બુકિંગ થોડું જોવા મળી શકે છે. તો સેટલ થોડું થવા દેવું જોઈએ, તાત્કાલિક બાઇંગ માટે ઉતાવળ ન કરવી. ઉતાવળ ના કરો, પણ ડેફિનેટલી બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ મળશે, નજર ખાસ તમારે રાખવાની રહેશે. એરટેલ પર નજર કરો સર, ભારતીય એરટેલ સમાચાર છે આજે, 18% કંઈક ઉપર છે સ્ટોક અત્યારે ફિલહાલ. અને S&P ગ્લોબલે કંપનીનો આઉટલુક પોઝિટિવ કર્યો છે, 2 વર્ષ કંપનીના મજબૂત ગ્રોથનું અનુમાન છે. મોબાઈલ ટેરિફ વધ્યા, આરપુ વધ્યા, તેનો પણ ફાયદો તેમને મળશે તેવું અહીંયાથી રિપોર્ટ સામે આવ્યો છે. ભારતીય એરટેલ થોડો પોઝિટિવ અત્યારે સ્ટોક સર. ઓવરઓલ ભારતીય એરટેલ એક પોઝિટિવ સ્ટોક છે. સ્ટ્રક્ચર પણ પ્રાઇસ પર જોઈએ આપણે તો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વીકલી ટાઈમ ફ્રેમ પર. હાલાકી ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો ડેલી ચાર્ટ પર થોડો ઘટાડો ડેફિનેટલી જોવા મળ્યો છે, પરંતુ જે રીતે સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળ્યું હતું લાસ્ટ 1 ઇયરની અંદર, તો થોડું એક રિટ્રેસમેન્ટ બહુ નેસેસરી હતું ને એ આપણને ભારતીય એરટેલમાં જોવા મળ્યું છે. બહુ અટ્રેક્ટિવ લેવલ્સથી જ આપણને રિવર્સલ્સ જોવા મળ્યા છે. તો વ્યૂ પોઝિટિવ છે ભારતીય એરટેલમાં. ઓવરઓલ એક બાઇંગની સલાહ છે. ઘટાડો આવે તો પણ બાઇંગ કરવું જોઈએ. 1576 પાસે ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં અગર આપણને 1560નો ઘટાડો જોવા મળે, એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને જે સ્ટોપલોસ રાખવાનો છે નીચેમાં 1520 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. અને જે રેઝિસ્ટન્સ છે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે લગભગ 1640 પાસે છે. 1640ના લક્ષ્યાંક એક અપ્રોચ કરવો જોઈએ આપણે નીચેમાં 1520ના સ્ટોપલોસ. 1520ના સ્ટોપલોસ સાથે જગ્યા બની રહી છે ભારતીય એરટેલ. અમેઝિંગ મૂવ. કોચિન શિપયાર્ડ પર પણ નજર કરો સર, અહીંયા પણ બહુ સરસ મજબૂતી છે આજે સોફાર, પણ ડેઝ હાઈ બન્યા છે 1357, ત્યાંથી શાર્પલી નીચે આવ્યો. સમાચાર બેઝિકલી અહીંયાથી ખાસ એ છે કે જે અમેરિકાની એક કંપની છે સેટ્રીમ, તેમની સાથે MOU એમણે કર્યા છે જેકઅપ રિગ્સની ડિઝાઇન ક્રિટિકલ ઇક્વિપમેન્ટ્સ તેના માટેના.
ઉપલા સરોથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું, કોઈ ચિંતાનો વિષય? 1357 થી સીધા 1335ના લો બનાવ્યા છે આજે. મારો વ્યૂ પોચી શિપયાર્ડ માટે પોઝિટિવ છે. ભલે એક ઘટાડો અત્યારે જોવા મળે છે, સર્વિસિંગ સેશનમાં એક સારો છે. આજે રીતે સ્ટાર્ટ પર જોઈએ તો એક પોઝિટિવ, મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ મોમેન્ટમ ઇન્ડિકેટર પર જોવા મળી રહ્યા છે. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે રિવર્સલ કેન્ડલ જોઈ હતી, તો ઘટાડોથી ડરવું નહીં જોઈએ. આ કાઉન્ટરની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. રિસ્ક ટુ રિટર્ન રેશિયો પણ ફેવરેબલ જોવા મળી રહ્યો છે. 1336 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. એક ડેફિનેટલી સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે લોંગ માટે. અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે આપણે 1300 પાસે રાખવાનો છે. અને ઓવરઓલ ઉપર જે લક્ષ્યાંક જોવા મળી શકે છે કાઉન્ટરમાં 1440 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. તો કોચી શિપયાર્ડમાં વ્યૂ પોઝિટિવ છે લોંગ સાઇડ માટે. ક્લિયરલી, સો લોંગ સાઇડ માટેનો વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. અને સર, આ સાથે સમયથી કહ્યું છે રજા લેવાનો, એટલે પણ આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આજે ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટ એમ ઓલરેડી રેકમેન્ડ કર્યા છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. એકનેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ફૂલ ગુલાબી તેજીમાં છે. એક પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે લાલ નિશાનમાં હોય. મિડ કેપ, સ્મોલ કેપ, બધી જ બાજુથી તેજી કાયમ. અને ઇનફેક્ટ જોવા જેવી વાત એ છે કે ઓપનિંગ બાદ જે ઘટાડાની આપણે વાત કરતા હતા, સોફાર એવું કંઈ રિએક્શન છે પણ નહીં. 10:30-11 આસપાસ સુધીમાં માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ તમે તેજીની તૈયારી નવી કરી શકો તેવા સંકેત તો અત્યારે ફિલહાલ છે. બીજો મુદ્દો, માર્કેટનું ફિયર એન્ડ ગ્રીડ મીટર એક્સ્ટ્રીમ ગ્રીડમાં હતું, એટલે કે અત્યારે ફિલહાલ ફિયરમાં હતું, એટલે કે માર્કેટમાં ભય બહુ વધારે હતો. ભય જ્યારે વધારે હોય, એ જે ફિયર એન્ડ ગ્રીડ મીટર છે તે ફિયરમાંથી જ્યારે બહાર આવે, બહુ શાર્પ મૂવ સાથે આવે, અને એ જ થયું છે. સો હવે ભય ઓછો થઈ રહ્યો છે માર્કેટમાં. ફરી એકવાર થોડા ગ્રીડ તરફ આગળ વધી રહ્યા છીએ, જે અલ્ટિમેટલી પોઝિટિવ છે માર્કેટ માટે. સો અલ્ટિમેટલી તમે ધીરે 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 ફરી એકવાર તેજી તરફ જ આગળ વધી રહ્યા છો તેવું આપણે અત્યારે ફિલહાલ તૈયારી રાખવી જોઈએ. સેલ ઓન રાઇઝ બિલકુલ કરવાની જગ્યા નથી, ક્લિયર કટ મંદી કરવાની જગ્યા નથી. નજર રાખો, બસ હવે 2400નું નાનકડું એક હર્ડલ છે નિફ્ટીનું, ક્રોસ થઈ જાય પછી વધુ તેજીના સંકેત બની રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ઓપનિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. અબ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ.